જો બેટા હા પપ્પા શું તારા સસરાને બોલ્યા તો નહોતા ને ના ના પપ્પા ઠીક છે પછી આવજે મારે જરા કામ છે ઠીક છે સારું એનો પાવર હજી જાતો નથી આપણને પગે લાગવાની તો વાત દૂર પણ બોલાવાય ને બે શબ્દ એમ બોલી નહીં ગઈ કે મમ્મી પપ્પા કેમ છો હા પપ્પા બોલો ને બેટા મને પૈસા નહીં જોઈએ થોડા આપને કેટલા લે 5000 એટલા તમારે પાસે ને તો જે હોય તે આસુ તું મને ભીખ આપી રહ્યો છે અરે ભિખારીને 100 રૂપિયા આપતો હોય એમ 100ની નોટ બતાવી રહ્યો છે અરે આ ધંધી મુખી એક દિવસના 10,000 રૂપિયા કમાતો હતો અને તું 2,000 રૂપિયા કમાઈને બતાવીને તો માનું બેટા તમે અને આજે હું નિવૃત્ત છું તો તું મને નાચાર સમજે છે તો પપ્પા વધારે તો મારી પાસે નથી આ મિલકત વસાવી ને દીકરા તમારા માટે વસાવી છે અને આ કમાવા માટે તારા પપ્પાએ કેટલી મહેનત કરી છે ને ત્યારે જ આ બધું છે અને તું આ 100 રૂપિયા આપે છે તને શરમ નથી આવતી તો પછી રોકીને પણ કહેવાય ને કે આપે કેમ કે જ્યારે હોય ત્યારે હું જ આપું છું ને અમે તમને મોટા કર્યા ને ત્યારે અમે પણ બહુ જ મુશ્કેલી વેઠી છે તે છતાંય તમને કોઈ જ કમી નથી રહેવા દીધી તો મારી પાસે તો છે ને પપ્પા ભલે દીકરા તો આજે આ મિલકત ન બની હોય ભલે કઈ વાંધો નહીં મારે નથી જોઈતા કેમ છો ધનજી મુખી અરે આવ આવ ભીમા કેમ કાઈ ચિંતામાં છો ના ના એવું કઈ નથી કાઈક તો જરૂર છે શું વાત છે કાકી તમે તો કઈક બોલો તો આ વાત છે મારી પાસે એક રસ્તો છે કાકા જો તમે મારી વાત માનો તો બોલ ને ભાઈ આ મિલકત તો તમારા નામે જ છે ને તો મંડો વેચવા એટલે આપોઆપ બધું મેટ થઈ જશે અને આ બાજુવાળો પ્લોટ પડ્યો છે એ વેચી નાખો ને હા યાર એ વાત તારી સાચી બોલ તારે રાખવો છે કેટલામાં આપવો છે અરે તું કે એટલામાં તો 15 લાખ રૂપિયા આપીશું અરે આપ્યો તો ચાલો મારી સાથે મારી ઓફિસે
તો 1 લાખ રૂપિયા હું આજે જ આપી દઉં તમને બાના પેટે, અને બીજું પેમેન્ટ 1 મહિના પછી હું આપીશ. હા હા ચાલ ભાઈ. લે આ 1 લાખ રૂપિયા છે, હવે કોઈની હોશિયારી નહીં, આ ભીમાએ બાના પેટે આપ્યા છે અને સંભાળીને આપણી રૂમમાં રાખી દેજે. તમે આ બધું વિચારીને તો કરો છો ને? અરે તો શું એમની પાસે ભીખ માંગ્યા કરવાની? તમે છોકરા જેવા ન થાવ સાહેબ, થોડું તો વિચારો. એ રોકી રોકી, પપ્પા પાસે 1 લાખ રૂપિયા છે, ક્યાંથી લાવ્યા હશે? તમારી પાસે 1 લાખ રૂપિયા છે, એ ક્યાંથી આવ્યા? એ મેં જે મારો પ્લોટ હતો ને એ મેં વેચી નાખ્યો. કેમ અને કેટલામાં? 15 લાખમાં. અરે 30 લાખનો પ્લોટ 15 લાખમાં વેચી નાખ્યો, એવી તો તમારે શું જરૂર પડી? તમારી પાસે પૈસા માંગીએ તો અમને આપવા માટે પૈસા નથી, મારી મિલકત છે, મારે હું જે કરું તે તમારે શું જોવાનું? પણ પપ્પા એમાં અમારો કોઈ હક નથી. ના, એ મિલકત મેં વસાવી છે, તમે કમાવો ને કરો. પણ પપ્પા આટલો સસ્તો થોડો વેચાય, અને કોને આપ્યો? વિમાન. મોટાભાઈ એ સોદો કેન્સલ કરો, ભીમાભાઈ ને મળીને. તો જાઓ ભીમા પાસે, હું ક્યાં ના પાડું છું. એકદમ સીધી લીટી. અરે હવે જલ્દી કઈ કરો, નહીતર પપ્પા છે ને બધું વેચી નાખશે અને આપણી પાછળ કઈ નહીં વધવા દે. હા સાચી વાત છે, બાકી પછી કટોરો લઈને ભીખ જ માંગવી પડશે. હા ઓ સાચી વાત છે રોકી, હવે આપણે જલ્દી ભીમાભાઈ પાસે જઈએ. હા મોટાભાઈ. હા તો મેરા પડી જોવો છો, જાઓ જલ્દી. હા અને આ સોદો છે ને અત્યારે જ કેન્સલ કરાવો, અને આજથી મમ્મી કે પપ્પા જેટલા પૈસા માંગે ને આપજો, એને નાનો પાડતા, નહીતર પછી આપણી પાછળ કઈ નહીં વધવા દે. હવે વિચારો નહીં, જલ્દી જાઓ. અને હા આજથી સમયસર અને સારું જમવાનું પણ બનાવવું પડશે હો ભારતી, એને સારી રીતે રાખવા પડશે, નહીતર પછી પપ્પા બધું વેચી નાખશે અને આપણી પાછળ કઈ નહીં વધવા દે, આપણે તો ઠન ઠન ગોપાલ થઈ જઈશું. હા સાચી વાત છે, હવે આપણે સુધારવું પડશે. તો ચાલ આજે એને જે ભાવે ને એવું સારું અને સરસ જમવાનું બનાવી નાખીએ. હા
ફોન કરીને પેલા ભીમાભાઈથી વાત તો કરી લઈ. હા મોટા ભાઈ, વાત તો કરો તમે. હેલો. હા કોણ બોલો? હેલો. હા કોણ બોલો? હું ધનજીમુખીનો દીકરો રવિ બોલું છું. હા બોલને રવિ, શું હતું? તમે જે મારા પપ્પા પાસેથી પ્લોટ લીધો એના તમે જે 1 લાખ રૂપિયા ટોકન આપ્યું છે એ અમે તમને પાછા આપવા માંગીએ છીએ. ના ભાઈ ના, એ વાત ખોટી. મેં રાખી લીધો છે એટલે હવે એ સોદો કેન્સલ નહીં થાય. અરે ભાઈ, 30 લાખ નો પ્લોટ તમે 15 લાખ માં લીધો એ તો વિચારો. ભાઈ, મેં કોઈ ઘર જમી થી નથી લીધો, તારા પપ્પા એ પૂછે ને મેં લીધો છે. એ ભાઈ, એ વાત તમારી સાચી, પણ તમને અમે 1 લાખ ના 2 લાખ આપી દઈએ તો? ના ના. અરે સમજો યાર, આ 30 લાખ નો પ્લોટ તમે 15 લાખ માં લો છો, આ કોઈ વાજબી વાત ન કહેવાય ભીમાભાઈ, સમજો તમે. અને મારા પપ્પાનો આમાંય હવે મગજ બેન્ડ મારી ગયો છે. બેન્ડ બેન્ડ તો તમારા મગજ મારી ગયા છે ભાઈ, કે મા બાપ ને સરખી રીતે સાચવી નથી શકતા તો મા બાપ શું કરે બીજું? એ વાત તમારી સાચી ભાઈ, પણ પ્લીઝ હવે તમે સમજો, અમે તમને 1 લાખ ના 2 લાખ આપી દઈશું બસ. 2 લાખ નહીં, હું 5 લાખ લઈશ. બોલ, છે તને મંજૂર? ઠીક છે ભાઈ, હું તમને વિચારીને હમણાં કોલ કરું છું. અરે એ તો 1 લાખ ની સામે 5 લાખ માંગે છે. 5 લાખ પણ કઈક સમજાવીને વાત કરો ને મોટા ભાઈ. અરે તે સાંભળો નહીં, આ અત્યાર સુધી હું એની સામે હજામત કરતો હતો. અને આ ભીમો છે ને આવી જ રીતે સસ્તામાં જમીનો રાખે છે અને એમને કઈ રૂપિયા વાળો નથી બની ગયો. અને હવે એને મનાવો ને એ બહુ જ અઘરું છે હવે. અને આ પપ્પાએ તો બહુ ખોટું કરી નાખ્યું છે. તો મોટા ભાઈ, અત્યારે 2.5 લાખ લગી કઈક કરો ને તો લગાવો ફોન. તમે છે ને 5 લાખ નહીં પણ 2-2.5 લાખ નું રાખો, હું હાલે તમને 2.5 લાખ રૂપિયા આપી જાઉં. ઠીક છે ભાઈ, હું તો જાણીતો છું એટલે આજે જ તું આવીને આપી જા. ભલે ભલે ભાઈ, હું આજે જ આપી જાઉં. હવે રોકી, તારી પાસે કેટલા રૂપિયા પડ્યા છે? 1 લાખ રૂપિયા તો પડ્યા છે. કેમ હેમાલી? તો ભારતી, આપણી પાસે કેટલા રૂપિયા પડ્યા છે? 2 લાખ છે. તું એક કામ કર, તારી પાસે 2 લાખ પડ્યા છે એ મને આપ. અને રોકી, તારી પાસે 1 લાખ જેવું છે ને તો યાર એ આપણે ટોટલ કરી અને એમને પહોંચાડી દે. પણ દેવાના તો 2.5 લાખ જ છે ને ભાઈ. હા, એટલે ટોટલ 2.5 લાખ કરી અને પહોંચાડવા તો જોશે જ. અને ગમે તેમ કરીને એને મનાવી લઈએ. ઠીક છે, હાલે માલી પૈસા કાઢ. ભારતી, તું પણ 2 લાખ છે ને એ તિજોરીમાં જલ્દીથી કાઢીએ. જોયું ને, થઈ ગયા ને દોડતા. ભીમા પાસે ગયા છે અત્યારે, જોઈએ હવે શું કરે છે. હા હા, એ વાત સાચી તમારી. મમ્મી, આજે રાતે જમવામાં શું બનાવીએ? શું જમશો તમે? આજે તો ઊંધિયું ઊંધિયું બનાવો ને, તો ઊંધિયું અને રોટલો ખાઈએ. અને આ સાથે થોડી ખીચડી અને મરચાઈ બનાવજે. અરે હા હા, કાઈ વાંધો નહીં મમ્મી, એકદમ મસ્ત ટેસ્ટફુલ ઊંધિયું બનાવશો. કેમ ભારતી? અને આપણે દહીં પડ્યું છે ને ભારતી ફ્રીજમાં, તો એનું છે ને ઘોરવું બનાવી નાખશું.
પપ્પા તમને મજા આવશે ને? હા હો, મને તો બહુ જ ભાવશે. અને રાતે નિંદર પણ સારી આવે. કેમ સારતા? જો તો મારી ઓહો કેવી ડાયું ડમરી થઈ ગયું. તમે કહેતા હતા માથે પડ્યું, જોયું ને? સારા ઘરને આસાની ન રે. હા મમ્મી, તો હવે અમે જમવાનું બનાવી એટલે સમયસર બધા જમી લઈએ, બરાબર? જોયું શારદા, આપણને શું સમજતા હશે? આપણે શું ભાડા ગોળી લેતા આવીશું ને? એટલે તો હું ટોન મારતી હતી. તોય ઇનોમજી, એને ખબર છે કે કેટલો આપણને ત્રાસ આપ્યો છે? આ તો સારું થયું કે આપણી મિલકત એના નામે નથી કરી, નહીં તો આપણને પહેરા કપડા ઘરની બહાર કાઢો તો. બાકી તમે સમજતા હોય ને તો ભૂલી દેજો. જો મારી વાત સાંભળો, આ બધી મિલકત છે ને આપણા બેના નામે કરી નાખી. જો પહેલા કદાચ ભગવાન કરે અને હું મરી જાઉં ને તો તારે ઉપાધિ નહીં, અને તને કદાચ કઈક થઈ જાય તો મારે પણ ઉપાધિ નહીં. કારણ કે મિલકત હશે ને તો જ આ લોકો આપણને સાચવશે, નહીં તો આપણી હાલત બહુ ખરાબ હતી. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે સુધરી જશે. પણ આપણે એના જેવું નહીં થવાનું. મમ્મી, જમવાનું તૈયાર થઈ ગયું છે, પપ્પા ને તમે આવો જોય. જોયું કેટલી ઝડપી રસોઈ બનાવી નાખી, નહીતર તો એક એક બબે વાગ્યા સુધી જમવાનું નહોતું મળતું. હાલો જમી લઈ. હા હા ચાલો. આજે તો ઘણા દિવસે ભરપેટ જમવાનો મજા આવી, તને કેમ રહ્યું? બહુ ટેસ્ટફુલ બનેવું તું આજ તો, જોયું ને કેટલું સુધરી ગયું. અને રોજ હવે આવું જ બનશે. આવી સેવા કરો તો સારું પુણ મળે તમને. રોકી દેખાતો નથી, રોકી ક્યાં છે? જોયું શારદા, કેવા દીકરો અને દીકરાની વહુ આપણી સેવા કરે છે. એક વાત કહું બાપા, આ મિલકત રહી બધી એ અમારા બંને ભાઈઓના નામે કરી નાખો ને તમે. સમય આવશે ને બેટા, એટલે થઈ જશે. બસ અરે લાવો લાવો, હું બોક દબાવું. અને આ રોકી શું કહેતો હતો પપ્પા? અરે કઈ નહીં, એ તો મિલકત એમના નામે કરાવવાનું કહેતો હતો. હા તો પપ્પા, મિલકત અમારા બંને ભાઈઓના નામે કરાવી દો ને. થઈ જશે દીકરા, ધીરો રે ધીરો રે. હો અને હા મમ્મી, તમે ક્યારે કોઈ વાતનું ટેન્શન ન લેતા, ક્યારે અમે તમને કાઈ તકલીફ નહીં પડવા દઈએ. એટલે તમે વગર સંકોચે મિલકત અમારા નામે કરાવી દેજો. તારા પપ્પાએ કીધું ને બેટા, કરી દેશે. ઠીક છે બેટા, તમે લોકો હવે આરામ કરો, અમે સુઈ જઈએ.
જાઓ જાઓ સુઈ જાઓ બેટા. હો હા બાબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું શારદા કેટલી સેવા કરવા લાગી ગયા હે. બધા જ મા બાપ જો આવું વિચારે ને તો કોઈ મા બાપ દુખી ન થાય. અને દીકરા મારા સહેજ પણ આઘા પાછા થતા હોય ને તો એ ન થાય. મિલકત છે ને તો જ બધું છે. બાકી મિલકત જો એકવાર એમના નામે કરી નાખો ઘરની બહાર કાઢ્યા વગર ન છોડે. જોયું તો ને કેવું જમવાનું બનાવતા હતા પેલા. હા ઠીક છે ચાલ હવે તું પણ સુઈ જા અને હું પણ સુઈ જાઉં. જે થશે ને એ બધું સારું જ થશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ પપ્પા. તમારે જ્યારે પણ રૂપિયાની જરૂર પડે ને ત્યારે બે ફિકર થઈ અને માંગી લેજો. હું તમારે જેટલા જોતા હશે ને એટલા હું રૂપિયા આપીશ. હા મમ્મી તમે પણ જ્યારે રૂપિયાની જરૂર પડે ને ત્યારે અમને કહી દેજો. બેટા અત્યારે જેમ તમે સમજી ગયા એમ પહેલેથી સમજી ગયા હોત ને તો મારે જે અત્યારે કરવું પડ્યું ને એ હું કરે જ. પપ્પા તમે જે કર્યું ને એ બહુ જ સારું કર્યું. અને હવે અમારા નામે કોઈ જ મિલકત નથી જોતી અને આખી જિંદગી અમે આમનામ જ કામ કરશું. તમને કોઈ તકલીફ નહીં પડવા દઈએ પપ્પા. અને તમારી બધી જ સેવા અમે કરશું પપ્પા. તમે કદાચ એક સમય બગડો પણ મા બાપ ક્યારેય ન બગડે. બાકી તારા પપ્પાએ આ પ્લોટ વેચો ને મારો તો જીવ ભળી ગયો હતો. હા મમ્મી અમારી પણ ભૂલ છે અમને માફ કરજો. બેટા અમારા હાથ તો હંમેશા તમારા માથે આશીર્વાદ રૂપ જ હોય અને અમારે માફ ન કરવાનું હોય માફ કરી જ દીધું હોય. બેટા તો તમે પણ સમજી જજો અમારી જેમ જો તમારી મિલકત સાચવી રાખશો તો જ તમારા દીકરા તમારા થશે નહીં તો આ જગતમાં તમારું કોઈ નહીં થાય. સમજી જજો અને ન સમજ્યા હોય તો આ શોર્ટ મૂવી જોઈ સમજી જજો. યસ.